नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल भाभर तरफ थी ऑनलाइन क्लास में आप सबनु स्वागत छे। अत्यारे आज कोरोना की महामारी चाली रही है, एना कारण आज तकलीफ उभी थई छे, एना कारण आ ऑनलाइन विडियो क्लास आपणे जे लई रह्या छे अने एना द्वारा तमने जे शिक्षण आपी रह्या छे ये परिस्थिति ने ध्यान में ले आज हूँ पोते लिबर्टी स्कूल ना विद्यार्थियों धोरण 12 आर्ट्स ना विद्यार्थियों माटे तत्वज्ञान विषय लेने आवी रह्यो छुं। अने तत्वज्ञान विषय में आपणे अभ्यास करीशुं अने आपणे बधा साथे मळी અને આપણે સફળ બનાવવાનો પ્રયત્ન કરીશું। તો તત્વજ્ઞાન વિષયમાં આપણે આગળ જઈએ અને ધોરણ 12ના પ્રથમ પ્રકરણથી આપણે શરૂઆત કરીએ। તો તત્વજ્ઞાનમાં કુલ 10 ચેપ્ટર છે ધોરણ 12માં, અને આ 10 ચેપ્ટર જે છે અને આ વિષય તત્વ આમ જોવા જઈએ તો આર્ટ્સમાં સૌથી અગત્યનો જો કોઈ વિષય હોય એક મનોવિજ્ઞાન અને એક તત્વજ્ઞાન છે। તો આજે ફિલોસોફી, આજે તત્વજ્ઞાન જે છે એ તત્વજ્ઞાનના 10 ચેપ્ટર જે છે, પ્રકરણ જે છે, એમાંથી આપણું જે પ્રથમ પ્રકરણ છે વિધાનના રૂપો અને તેના પ્રકારો, એ પ્રકરણને આપણે અત્યારે સમજશું અને સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ લેક્ચર આગળ જતા જશે એમ તમને સમજાવવાનું ભણાવવાની કોશિશ કરીશ। તો સૌ પ્રથમ આ તત્વજ્ઞાનમાં જે પ્રથમ પ્રકરણ જે છે, પ્રકરણ 1, વિધાનના રૂપો અને તેના પ્રકારો, વિધાનના રૂપો અને તેના પ્રકાર। તો આપણે સૌ પ્રથમ ઇન્ટ્રોડક્શન તરફ જઈએ। વિધાનના રૂપો અને તેના પ્રકારોને આપણે સમજીએ કે વિધાનના કયા કયા રૂપો છે। આપણે ધોરણ 11માં ઘણા બધા વિધાનો વિશે સમજ્યા, 11માં ધોરણમાં આપણે અર્વાચીન તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો। આજે અર્વાચીન તર્કશાસ્ત્ર જે છે એ દરમિયાન, એના અભ્યાસ દરમિયાન તમે બધા જાણ્યું કે આ તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો ઉપયોગ સૌથી વધુ થતો, મતલબ કે વિધાનો માટે આ વાક્ય રચનાઓ છે એના માટે તર્કશાસ્ત્રને સમજવા માટે પ્રતીકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હતો। તમે જોયું 11માં આપણે અર્વાચીન તર્કશાસ્ત્ર સૌથી વધારે સમજ્યા, તર્કશાસ્ત્ર વિશે ભણ્યા, અને આ દરમિયાન તમે પ્રતીકોનો ઉપયોગ સૌથી વધારે કર્યો। કોનો ઉપયોગ? પ્રતીકો। પ્રતીકો શું છે? સિમ્બોલિક ફિલોસોફી છે। શું છે? સિમ્બોલ છે। આ પ્રતીકના આધારે આપણે સમજી શકીએ છીએ, આ પ્રતીકોના આધારે આપણે ઇઝીથી, સહેલાઈથી આપણે સમજી શકીએ છીએ। કારણ કે તર્કશાસ્ત્ર જે આ જે વિજ્ઞાન છે, આ વિજ્ઞાનને સમજવા માટે આપણા મનમાં મનોચિંતન હોવું જરૂરી છે। ઇઝીથી, સહેલાઈથી કઈ રીતે એનો સારાંશ મેળવી શકીએ સૌથી અગત્યનું છે। તો આ જે પ્રતીકોના ઉપયોગના કારણે આ અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે। અર્વાચીન તર્કશાસ્ત્ર છે આના કારણે પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રાતિક તર્કશાસ્ત્ર જે છે એના અંદર શું છે, જે આપણે ધોરણ 11માં અભ્યાસ કર્યો એ પ્રમાણે કે પ્રતીકોની મદદથી ભાષાની જે અસ્પષ્ટતાઓ છે, જે આપણા સમજમાં
ક્લિયર નહીં થતું, આપણા દિમાગમાં બરાબર ઘૂસતી નથી, એવી જે દલીલો છે, એવી જે જટિલ દલીલો છે, આ જટિલ દલીલોની રજૂઆત સરળ ભાષામાં થઈ શકે છે. એનો મતલબ કે પ્રાતિક તર્કશાસ્ત્રથી આપણે, સિમ્બોલિક તર્કશાસ્ત્રથી આપણે વિવિધ વિવિધ જટિલ વિધાનો, વિવિધ જટિલ જે દલીલો છે, જે ભાષા છે, જે કઠણ ભાષા છે, જે હાર્ડ છે, અને જેમાં આ એ ભાષાને સમજવા માટે આપણે ક્લિયર નથી થતા, અસ્પષ્ટતાઓ જોવા મળે છે, આ અસ્પષ્ટતાઓને સહેલાઈથી દૂર કરી શકાય છે અને એ દલીલોને સીધી અને સાદી સરળ ભાષામાં રજૂ કરી શકીએ છીએ. તો પ્રતીક તર્કશાસ્ત્ર દ્વારા શું જટિલ દલીલોને સરળ ભાષામાં રજૂઆત કરી શકાય છે. હવે આગળ તરફ જઈએ કે આ જે પ્રતીકોના ઉપયોગના કારણે આ દલીલ જે છે એના પ્રામાણ્યની તપાસ લગભગ યાંત્રિક રીતે થઈ શકે છે, અને સાથે સાથે બૌદ્ધિક શક્તિનો પણ બચાવ થાય છે. કારણ કે આપણે કોઈ વસ્તુને સમજવા માટે દિમાગને એટલો બધો લોડ આપવો પડે, દિમાગને એટલા બધા વિચારોમાં ફરવવો પડે, અને એટલા દિમાગની શક્તિને, ઉર્જાને વેસ્ટ ના કરતા સીધી અને સરળ ભાષામાં સહેલાઈથી આપણે આપણા બ્રેનથી, આપણા મગજથી આપણે જો કોઈ શબ્દને સમજી જઈએ, કોઈ જૂથને, કોઈ શબ્દ સમૂહને, કોઈ પ્રતીક દ્વારા સહેલાઈથી સમજી શકીએ, તો આપણી બૌદ્ધિક શક્તિનો બચાવ થાય છે. આ બહુ મહત્વની બાબત છે કે બૌદ્ધિક શક્તિનો બચાવ કરી શું કરવાનો? નહીં, આપણી બૌદ્ધિક શક્તિનો જે જથ્થો છે એ આપણું દિમાગ અને આપણું શારીરિક રીતે જે બંધારણ છે એ અમુક સમય પછી થાકે છે, એની ક્રિયાઓ, દેહધારીની ક્રિયાઓમાં થકાન મહેસૂસ થાય છે. આપણે કોઈ બુક્સને વાંચવા બેસીએ અને એનો સમય થઈ જાય, કન્ટિન્યુએશન 2-3 કલાક વાંચીએ, એટલે આપણું દિમાગ, આપણું શરીર જે છે ઓટોમેટિક રિલેક્સ કરવાનું મન કરે છે, આપણા સ્નાયુઓ જે છે રિલેક્સ થવાની કોશિશ કરે છે, કારણ કે એને લોડ પડે છે. અને જ્યારે આપણું દિમાગ જ્યારે વધારે શક્તિ, બૌદ્ધિક શક્તિનો જથ્થો વાપરે છે, કોઈ મુદ્દાને સમજવાની કોશિશ કરીએ અને સહેલાઈથી સમજમાં ના આવે, ત્યારે આપણું મગજ, આપણું મન કંટાળે છે, અને જેના કારણે આપણે શું વિચારીએ છીએ કે ચલો આજે નથી વાંચવું, ફરીથી વાંચશું. પણ જો સહેલાઈથી તમે એને સમજી શકો, એક જ ભાષામાં, એક જ શબ્દમાં તમે એને સહેલાઈથી સમજી શકો, એટલે તમારા મગજને વધારે લોડ પડે નહીં, બૌદ્ધિક શક્તિનો જથ્થો વધારે નથી વપરાતો ત્યાં, એટલે આપણે થોડા સમયમાં ઘણું બધું શીખી શકીએ છીએ, ઘણું બધું મનોચિંતન કરી શકીએ છીએ, આપણે સમજી શકીએ છીએ. તો આ પ્રકરણમાં આપણે આ પ્રાતિક જે તર્કશાસ્ત્ર હતું એ પ્રાતિક તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સાદા અને સંયુક્ત વિધાનો, આ પ્રકરણમાં વિધાનના રૂપો અને તેના પ્રકારોમાં આ જે પ્રાતિક તર્કશાસ્ત્ર છે એની દ્રષ્ટિએ સાદા વિધાનો કયા છે અને સંયુક્ત વિધાનો કયા છે, એક આ ટોપિક. તાર્કિક કારકો કયા છે, એક આ ટોપિક. વિધાન પરક અચલ કયું છે, એના પછી છે વિધાન પરક પરિવર્તિત ક્રિયા, પરક આ વગેરે મુદ્દાઓ વિશે આપણે સમજૂતી મેળવવાની છે, અને એ સમજૂતી આપણે આ પ્રકરણમાં સ્ટેપ બાય સ્ટેપ, એક પછી એક આપણે એને બરાબર સમજવાના છે, અને ધ્યાનથી આપણે એને આપણા મગજમાં
ઉતારવાના છે અને પરીક્ષામાં સારું રિઝલ્ટ લાવવાનું છે એ માટે આપણે મહેનત પણ કરવાની છે. તો આ જે સાદા અને સંયુક્ત વિધાનોના સંયુક્ત ઉપયોગથી જટિલ સંયુક્ત વિધાનની રચના કેવી રીતે થઈ શકે છે, આ જે સાદા વિધાનો છે અને સંયુક્ત વિધાનો છે એનો ઉપયોગ જો જટિલ કરવામાં આવે અને એનાથી જે જટિલ સંયુક્ત વિધાનની રચના બને છે એ કેવી રીતે થઈ શકે છે અને તે જટિલ સંયુક્ત વિધાનોનું સત્યતા મૂલ્ય જે છે એ કયું છે, એનું સત્યતા કોષ્ટક દ્વારા કેવી રીતે રજૂ થઈ શકે છે તે અંગે આપણે વિગતવાર માહિતી આ પ્રકરણમાં આપણે મેળવવાની છે. વિધાનોના રૂપ કેવા છે, એના પ્રકાર કેવા છે, તેનું સ્થાપત્ય નિર્દેશન કેવું છે, આ વિધાન માટે એના પ્રકારો તેમજ વિધાન માટેના રૂપના પ્રકારો તપાસવા માટે આપણે સત્યતા કોષ્ટકની અહીં રીતનો અભ્યાસ કરવાનો છે. તો આ બધા મુદ્દાઓને આપણે આવરી લેવાના છે અને આપણે એને બરાબર સમજવાના છે. તો ચલો આપણે હવે આ પ્રસ્તાવનાને છોડી અને મેઇન મુદ્દા તરફ આગળ વધીએ અને આપણે જાણીએ છીએ કે દલીલો જે છે એ વિધાનોની બનેલી છે એ આપણે સમજ્યા ધોરણ 11માં. આ દલીલો જે કરવામાં આવે છે, દલીલ જે વિધાનો છે, આ દલીલોની અંદર આવતા વિધાનો જે છે એ ત્રણ પ્રકારના છે. તો આપણે મેઇન મુખ્ય વર્ણન તરફ આગળ આજે દલીલો છે એ વિધાનોની બનેલી હોય છે અને દલીલોની અંદર વિધાનના ત્રણ પ્રકાર છે. દલીલો વિધાનની બનેલી હોય છે અને તેના ત્રણ પ્રકાર છે. મતલબ કોના, જે દલીલો જે વિધાનની બનેલી છે આવા વિધાનના ત્રણ પ્રકાર છે. તો પહેલો પ્રકાર છે સાદા વિધાન, બીજો પ્રકાર છે સંયુક્ત વિધાન અને ત્રીજો પ્રકાર છે જટિલ સંયુક્ત વિધાન. તો દલીલો વિધાનની બનેલી છે અને જે વિધાનો છે એ વિધાનો જે છે એ મુખ્યત્વે ત્રણ પ્રકારના છે, સાદા વિધાન, જટિલ સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન. તો સાદું વિધાન સિમ્પલ પ્રોપોઝિશન આપણે એને સમજીએ. સાદું વિધાન સિમ્પલ પ્રોપોઝિશન, જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાદું વિધાન કહે છે. જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો નથી તેવા વિધાનને સાદું વિધાન કહે છે. શું કહે છે? જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો નથી તેવા વિધાનને સાદું વિધાન કહે. દાખલા તરીકે તમારી બુકમાં જે ઉદાહરણ આપ્યું છે હિમાલય પર્વત છે, લિબર્ટી શાળા છે, તો એક ઉદાહરણ છે ગંગા નદી છે, બીજું છે હિમાલય પર્વત છે. આ કોના ઉદાહરણ છે? સાદા વિધાન. તો સાદા વિધાનની વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે, જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો નથી તેવા વિધાનને સાદું વિધાન કહે છે. દાખલા તરીકે હિમાલય પર્વત. હવે સંયુક્ત વિધાન કયું? બીજી એક સંયુક્ત વિધાન. તો વિદ્યાર્થી મિત્રો સંયુક્ત વિધાનને કમ્પાઉન્ડ પ્રોપોઝિશન કહેવાય છે. શું કહેવાય છે? કમ્પાઉન્ડ પ્રોપોઝિશન. તો સંયુક્ત વિધાન શું છે?
જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તે વિધાનને સંયુક્ત વિધાન કહેવાય. સીધી વાત છે, સાદુ વિધાન વત્તા બીજું સાદુ વિધાન બરાબર સંયુક્ત વિધાન. તો જે વિધાનમાં એક થી વધારે મતલબ એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય, મતલબ એક વિધાન છે અને અંદર બીજું એક વિધાન સમાવેશ થતો, હિમાલ ગંગા નદી છે અને હિમાલય પર્વત છે, તો આખું વિધાન જે બન્યું એમાં બે સાદા વિધાનનો સમાવેશ થયો, આડા સંયુક્ત વિધાન છે. ગંગા નદી છે, હિમાલય પર્વત છે, લીમડાનું વૃક્ષ છે, તો આ શું છે, ત્રણ વિધાનો મળી અને જે ભેગું જે મિક્સ લાંબુ જે વિધાન બન્યું એ કયું વિધાન છે, સંયુક્ત વિધાન. તો સંયુક્ત વિધાનની વ્યાખ્યા શું, જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તે વિધાન સંયુક્ત વિધાન છે. જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તેને સંયુક્ત વિધાન કહે છે. તો ઉદાહરણ શું, હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, તો આ છે સંયુક્ત વિધાન. તો આપણે સાદુ વિધાન અને સંયુક્ત વિધાનને સમજ્યા. હવે તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો વિશે આપણે સમજીએ. આ જે સંયુક્ત વિધાન થયું, તો સંયુક્ત વિધાનમાં એવા કયા શબ્દો છે, એવું કયું શબ્દ જૂથ છે કે જેના ઉપયોગના લીધે સંયુક્ત વિધાનની રચના થઈ, એ શબ્દ કે જૂથ જે છે એના માટે જે શબ્દ વપરાયો એ શબ્દ જૂથને તાર્કિક કારકો કહે છે, અથવા તો બીજો શબ્દ છે તાર્કિક સંયોગીઓ કહે છે. તો તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો, આ તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો વિશે આપણે સમજીએ કે જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગના લીધે સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા શું છે, જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગના લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનમાં ફેરવાય છે, અથવા તો સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનની રચના થાય તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યાને યાદ રાખવાની છે, જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગના લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે તેવા શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો કહે છે. તો આ ઉપરના સંયુક્ત વિધાનમાં બે સાદા વિધાનો છે, તો કયા, તો પહેલું છે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. તો હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, તો આ બંને સાદા વિધાનો વચ્ચે અને નામનો શબ્દ વપરાયો. કયો શબ્દ, અને નામનો શબ્દ જે છે એ જોડાતો હોવાથી
તે એક સંયુક્ત વિધાન બની જાય છે. હિમાલય પર્વત છે સાધુ વિધાન, ગંગા નદી છે સાધુ વિધાન, હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. હિમાલય પર્વત છે સાધુ વિધાન, ગંગા નદી છે સાધુ વિધાન. આ બંને સાધુ વિધાન વચ્ચે અનેક શબ્દ વપરા તો આ કવિ વિધાન સંયુક્ત વિધાન. હિમાલય પર્વત છે અને ગંગા નદી છે તો અને શબ્દ, આજે અને શબ્દ જે વપરાયો એ શબ્દ તાર્કિક સંયોગી છે અથવા તો તાર્કિક કારક છે. તો તાર્કિક સંયોગી કે તાર્કિક કારક અંગે નોંધપાત્ર બાબત એટલે કે સૌથી મહત્વની બાબત એ છે કે તાર્કિક સંયોગી કે તાર્કિક કારક બે અલગ વિધાનોને જોડે છે. મતલબ તાર્કિક સંયોગી કે તાર્કિક કારક ની સૌથી મહત્વની બાબત શું કે બે વિધાનોને જોડવાનું કામ કરે છે. બે વિધાન કયા છે? સાદા વિધાનો છે. સાદા વિધાનોને જોડી અને એક વિધાન બનાવી દે છે. પરંતુ એ વિધાન કયું છે? સંયુક્ત વિધાન છે. બીજું એટલું જ નહીં, તે દ્વારા બે વિધાનો અલગ ન રહેતા બંને વિધાનો કેવા થઈ જાય છે? એક જ વિધાન બની જાય છે. અને જે એક વિધાન બને એ આખું નવું વિધાન બની જાય છે. અને આ જે નવું વિધાન જે છે એ સત્યતા મૂલ્ય તેના ઘટક રૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. અહીં આ રીતે આ તાર્કિક સંયોગી કે તાર્કિક જે કારકો છે એ સત્ય ફલન લક્ષી છે. આમ તાર્કિક સંયોગી કે તાર્કિક કારકો જે છે એ ફલન કરે છે. કેમ એવો શબ્દ વાપર્યો? સત્ય ફલન લક્ષી. કારણ કે ફલન એટલે શું? બે રચનાઓને જોડાવવું. આપણે જીવ વિજ્ઞાનની ભાષામાં જઈએ તો બે જન્યુઓ જોડાય, મતલબ શુક્રકોષ અંડકોષ જોડાય તો ફલન થાય. મતલબ કોઈ પણ બે રચનાઓને જોડાય, મિશ્રણ થાય, જોડાણની રચનાને ફલન કહેવાય. કોઈ પણ માટે તો સત્યતા ફલન લક્ષી છે. તો આના આધારે તમે જોઈ શકો કે સંયોગી આજે સંયોગી કે આજે કારક છે તાર્કિક એ શું કર્યું? તો હિમાલય પર્વત છે એક સાધુ વિધાન, ગંગા નદી છે બીજું સાધુ વિધાન, અને બંનેને જોડવાનું કામ કરે છે. મતલબ બંનેને ફલન કામ કરે છે. તો આ તાર્કિક સંયોગીઓ અને તાર્કિક કારકો ના મુખ્યત્વે જે મુદ્દા છે એના જે લક્ષણો છે એ લક્ષણો આપણે યાદ રાખવાના. પહેલું લક્ષણ છે કે તાર્કિક સંયોગી કે તાર્કિક કારક વિધાનોને જોડે છે. જે પણ આપણે સમજીએ છીએ એના બરાબર સમજવાનું છે, મહેનત કરવાની છે, ધ્યાન રાખી અને વાંચવાનું છે. તમે પીડીએફ બુક ડાઉનલોડ કરી દેજો અથવા તો ક્યાંયથી બુકને મેળવી બુક સ્ટોલ પર જઈ અને અત્યારથી જ આપણે અભ્યાસ ચાલુ કરી દઈએ. કારણ કે આપણે બોર્ડની પરીક્ષા આવવાની છે તો તમારા માટે ખાસ છે કે આને બરાબર સમજી વિચારી વિડીયો જોઈ ક્લાસ ભણી અને પછી તમારે પીડીએફ બુક તત્વજ્ઞાનની તમારે વાંચવાનું છે. તો તાર્કિક સંયોગી કે તાર્કિક કારકો જે છે એના લક્ષણો જોઈએ તો પહેલું લક્ષણ કે તે વિધાનોને જોડે છે. તે વિધાનોને જોડે છે. આપણે જોયું કે આ કારક શું કરે છે તો બે સાદા વિધાનોને જોડે છે. અને જો વિધાનને જોડે તો નવું વિધાન બને છે. મતલબ તે એક નવા વિધાનની રચના કરે. એક નવા વિધાનની રચના કરે છે. ત્રીજો મહત્વનો બાબત છે આ નવા વિધાનનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. આ જે નવું વિધાન છે એનું સત્યતા મૂલ્ય એ ઘટકરૂપ જે વિધાન હતું એના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. વિધાનનું સત્યતા મૂલ્ય
चौथो मुद्दो तार्किक संयोगियो के तार्किक कारको सत्यता फलन लक्षी कारको मतलब कि हमेशा फलन करी आपे छे विधानों ना जोड़ी आपे छे तो ते सत्यता फलन लक्षी कारको छे। तो आज तार्किक संयोगियो के तार्किक कारको छे सत्यता फलन लक्षी जे कारको छे आ फलनलक्षी कारकों से पांच कुल पांच कारकों से ये कारकों ने अपने हवे नेक्स्ट लेक्चर में आप समझू अँ तमारू जे विधान रूपों तेना प्रकारों से एनु जे चेप्टर शुरुआत जे पेज है प्रकरण की जे शुरुआत है ये प्रकरण ज्यां सुधी अहीं चाल्यू छे त्यां सुधी तमारे वांचवानुं छे मेहनत करवानुं छे आपणे बोर्ड छे ए विचारीने दृष्टिए वांचवानुं छे। तो अत्यारथी बुक ना होय तो डाउनलोड करी दो पीडीएफ डाउनलोड करी दो अथवा तो कोई मित्र पासेथी मेळवो अथवा तो बुक स्टोर पासे जई अने बुकने खरीदी अने आ जे पण ऑनलाइन क्लास भणवो छो ए क्लास भण्या पछी आपणी बुकमां तमे एक वखत वांची अने तैयारी करवानुं राखो। तो हवे आ टॉपिक ना आगळ एना जे पांच तार्किक कारको छे ए आपणे नेक्स्ट जे तत्वज्ञान नुं लेक्चर हशे एमां समजशुं अने तमे बधा खूब सारी मेहनत करो एवी आशा राखुं। अत्यारे हुं आ क्लास पूरो करुं छुं। अस्तु।